हाय हूँ उत्सव गांधी। मित्रों फाइनली जीटीयूए बॉम्ब फोड़ियो। बे दिवस पहला जेनी घना बदा लोको घना बदा टाइम थी राह जोता था यो जीटीयू बी थर्ड सेमिस्टर नो एग्जाम टाइम टेबल जीटीयूए डिक्लेर करियो ना डिक्लेर करियो एनी अंदर कोई रजात नहीं। टेक्निकल सब्जेक्ट नी अंदर कोई रजा नहीं। टेक्निकल सब्जेक्ट तो जवा दो। मैथ्स नी अंदर पण मित्रों कोई रजा नहीं। हो लोको तो एवुं धारीने बैठा होय के भई आगळ बे दिवसनी रजा छे त्रण दिवसनी रजा छे तो एनी अंदर आखो सब्जेक्ट करी नाखीशुं। एके रजा ज नथी मित्रों, एक पण रजा नथी। तो आ वस्तुनी स्टूडेंट्स उपर शुं इम्पेक्ट थई? मित्रों आ वस्तु उपरथी हुं स्टूडेंट्स ने त्रण केटेगरीनी अंदर डिवाइड करूं छुं। पहला, जे लोकोए कंई ज कर्युं नथी अत्यार सुधी, 9 महिनाथी ज्यारथी लॉकडाउन आवी छे त्यारथी टोटल आराम कर्यो छे। कॉलेजनी अंदर ऑनलाइन लेक्चर चालता हता ने एनी अंदर तो केवुं हतुं तमने बधाने खबर ज छे। बीजुं कंई कर्युं नहीं, ऑनलाइन एक्जाम लेवाशे, मास प्रमोशन थशे, एवा बधा सपनाओ, ए बधी वातो थती रही ने लोकोए कंई कर्युं नहीं। બીજી કેટેગરી, કર્યું છે થોડું ઘણું કર્યું છે પણ એટલું બધું નહીં, એમ સેટિસ્ફેક્ટરીલી કંઈ પ્રિપેરેશન થઈ નથી। અને ત્રીજી કેટેગરી, જે લોકો પહેલેથી જ પ્રિપેર્ડ હતા અને પ્રોપર પ્રિપેરેશન કરી છે। હવે જે થર્ડ કેટેગરીવાળા છે એ લોકોને તો કોઈ વાંધો આવ્યો છે નહીં, એ લોકોને બધું આવડે છે, એ લોકોને રજા હોય ના હોય બહુ કંઈ ખાસ મોટો ફરક નહીં પડે। જે ફરક પડશે એ પહેલી બે કેટેગરીવાળાને પડશે। તો મિત્રો આ તો થઈ ગઈ પ્રોબ્લેમની વાત કે જીટીયુએ આવું ટાઈમ ટેબલ કેમ આપ્યું ને આવું ના આપવું જોઈએ ને એ બધું, પણ આપણે અહીંયા પ્રોબ્લેમ ડિસ્કસ નથી કરવો। હવે જીટીયુએ આપી દીધું ટાઈમ ટેબલ, ચેન્જ થવાની પોસિબિલિટી બહુ જ ઓછી છે, ઓલમોસ્ટ નથી એવું જ ગણી લો। તો હવે આપણે તો એને એકોર્ડિંગલી ચાલવું પડશે ને। આમ જોવા જઈએ તો મિત્રો ઘણો બધો ટાઈમ હતો, થર્ડ સેમિસ્ટર ચાલુ ક્યારનું થઈ ગયું ને, એમાંય ડી ટુ ડી ના એડમિશન નહીં, ઘણો બધો ટાઈમ થઈ ગયો, એટલે આમ તો પ્રોપર તમને સફિશિયન્ટ ટાઈમ મળ્યો, બટ સ્ટીલ આપણને એમ થાય કે ભાઈ એક્ઝામના આગલા દિવસ એક બે દિવસ રજા જોઈએ પણ નથી। તો હવે એનું સોલ્યુશન શું મિત્રો? 15 દિવસ ઓલમોસ્ટ આપણી પાસે હવે 15 દિવસ છે, કેમ કે ફેબ્રુઆરીને તો 28 જ દિવસ છે, એટલે આપણે 15 દિવસની જે ગણતરી કરીએ, દરેક ફિલ્ડની અંદર ઓલમોસ્ટ 5 સબ્જેક્ટ તમારે પ્રિપેર કરવાના આવશે, રાઈટ? સો 15 ડેઝ 5 સબ્જેક્ટ, તો આપણને ઓલમોસ્ટ 1 સબ્જેક્ટ માટે 3 દિવસ મળે છે। 3 દિવસ જ, 1 સબ્જેક્ટ પ્રિપેર કરવા માટે 3 દિવસ મળે છે। તો મિત્રો મંડી પડો, મંડી જ પડો, હવે ટાઈમ નથી, હવે સોશિયલ મીડિયાનો ટાઈમ નથી, હવે ટાઈમ વેસ્ટ કરવાનો ટાઈમ નથી, એટલે ચાલુ પડી જ જાઓ। જો ચાલુ કરી દીધું છે તો બેસ્ટ વસ્તુ છે, નથી હજી પણ નથી ચાલુ કર્યું તો આ સેકન્ડથી મિત્રો તમારી પ્રિપેરેશન ચાલુ કરી જ દો। જે સબ્જેક્ટ તમને ઓછો ફાવે છે, ડિફિકલ્ટ લાગે છે, મોટાભાગના માટે કદાચ મેથ્સ હોઈ શકે છે, તો એને થોડોક વધારે ટાઈમ આપો, એના માટે પછી 3 દિવસ ના રાખો, એના માટે થોડાક વધારે દિવસ રાખો। અને જે સબ્જેક્ટ ઓલરેડી ફાવે છે, જેમ કે ડી ટુ ડી વાળા માટે ટેકનિકલ સબ્જેક્ટ એટલે ફાવતા જ હોય ઓલમોસ્ટ, તો એના માટે થોડો ઓછો ટાઈમ રાખો। તો એ રીતના મિત્રો તમારું ટાઈમ ટેબલ સેટ કરો। બીજી વસ્તુ લખવાની મિત્રો, બહુ જ બધી પ્રેક્ટિસ રાખો। આ 9 મહિના બહુ ઓછું લખ્યું છે, કદાચ તમારા કોલેજના એસાઇનમેન્ટ્સ લખ્યા હશે, એના સિવાય તમે કદાચ કંઈ નહીં લખ્યું હોય। અને અત્યાર સુધીમાં જે 5th સેમિસ્ટર ને 7th સેમિસ્ટરના પેપર્સ ગયા બધાને લેન્ધી લાગ્યા, તો બની શકે કે આ પેપર પણ તમારું પણ તમને લેન્ધી લાગી શકે। એના 2 રીઝન્સ છે મિત્રો, લેન્ધી થોડા હતા પણ ખરા, અને કેમ કે લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ, સ્પીડ ઓછી થઈ ગઈ, અને એટલા માટે પણ પેપર લેન્ધી પડ્યા। સો પ્રેક્ટિસ લખવાની રાખો જ, ફિગર્સ ડ્રો કરવાની પ્રેક્ટિસ રાખો, અને હું ઓલવેઝ કહેતો હોઉં છું એમ, મેથ્સ ઇઝ અ સબ્જેક્ટ ઓફ પ્રેક્ટિસ, પ્રેક્ટિસ એન્ડ ઓનલી પ્રેક્ટિસ મિત્રો। નહીં, પાના ફેરવવાથી મેથ્સ નહીં આવડે, લખવાથી, એક્ઝામ્પલ્સ કરવાથી, ફોર્મ્યુલાઝ લખીને યાદ કરવાથી મિત્રો મેથ્સ આવડશે। તો આ વસ્તુ તમારે કરવાની જ છે। બીજું મિત્રો, ઘણા બધા લોકો એવી વાતો લાવે કે આ વખતે તો ઓનલાઈન બધું ચાલ્યું છે ને લોકડાઉન હતું ને સ્ટડીને અફેક્ટ થઈ છે ને એટલા માટે જીટીયુ ઇઝી પેપર કાઢશે। કોણે કીધું ભાઈ? કોઈ જરૂરી નથી, એવું નથી કહેતો કે ઇઝી નહીં જ કાઢે, પણ એવું પણ નથી કે ઇઝી કાઢશે જ, એટલે વી હેવ ટુ પ્રિપેર ફોર ધ વર્સ્ટ, અને એટલા માટે જ જોરદાર પ્રિપેરેશન કરવી પડશે। અને પ્રિપેરેશન આ વખતે મિત્રો જીટીયુની જે પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે આપણે કરવાની છે।
મિત્રો એક્ઝામ ના આગલા દિવસે તો રજા છે જ નહીં, એટલે એ સવાલ જ ઉભો નથી થતો કે ભાઈ આગલા દિવસે પ્રિપેરેશન કરી લઈશું, કંઈક નવું શીખીશું, કંઈક નવું પ્રિપેર કરશું. ના 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 ના, આગલા દિવસે તો ખાલી જે અત્યાર સુધી પ્રિપેરેશન કરી છે, એક્ઝામ ના આગલા દિવસે જે અત્યાર સુધી તમે પ્રિપેરેશન કરી છે એને તમારે રિવાઇઝ કરવાનું છે. તો એ આ જે 15 દિવસનો ગેપ છે આપણી પાસે, એની અંદર પ્રિપેરેશન કેવી રીતના કરવાની? મિત્રો પેપર સ્ટાઇલ, જો હજી પણ અમુક લોકોને કન્ફ્યુઝન હોય છે કે પેપર સ્ટાઇલ કેવી છે અને શું છે, હું તમને કહી દઉં મિત્રો, પેપર સ્ટાઇલ ની અંદર ટોટલ 8 ક્વેશ્ચન્સ હશે. ધેર વિલ બી ટોટલ 8 ક્વેશ્ચન્સ. દરેક ક્વેશ્ચન ની અંદર એ બી સી હશે, લાઈક ધીસ. A would be of 3 marks, B would be of 4 marks, C would be of 7 marks. આ રીતે તમારી પેપર સ્ટાઇલ હશે. ક્વેશ્ચન નંબર 1 2 3 4 5 6 7 8 અને આ ટોટલ 8 ક્વેશ્ચન્સ માંથી તમારે અટેમ્પ્ટ કરવાના છે 4 ક્વેશ્ચન્સ. એની 4. પણ મિત્રો એટલું ધ્યાન રાખવાનું કે જો તમે ક્વેશ્ચન નંબર 1 અટેમ્પ્ટ કરો છો તો A B C ત્રણેય અટેમ્પ્ટ કરવા પડે. ક્વેશ્ચન નંબર 5 અટેમ્પ્ટ કરો છો તો A B C ત્રણેય અટેમ્પ્ટ કરવા પડે. એવું ના થાય કે ક્વેશ્ચન નંબર 1 નો A B અને ક્વેશ્ચન નંબર 2 નો C. ના 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 ના, એવું નથી કરવાનું, રાઈટ? તો આ જનરલ ઓપ્શન છે મિત્રો. આ જનરલ ઓપ્શન ની અંદર તમારું 50% પેપર, 50% પેપર નીકળી ગયું. યુ હેવ ટુ અટેમ્પ્ટ ઓનલી 50% ઓફ પેપર. તો આની અંદર જે લોકોને પ્રોપર બહુ સારી રીતે પ્રિપેરેશન થઈ ગઈ છે એને તો કોઈ વાંધો જ નથી, એને તો ઓપ્શન હોય ના હોય એને આવડે છે, રાઈટ? પણ જે લોકોને સહેજ પણ પ્રિપેરેશન નથી થઈ, જે લોકોને થોડી ઘણી પ્રિપેરેશન થઈ છે, એ લોકોએ હવે તો ટાઈમ છે નહીં કે બધું કરી શકશો. ના ના ના, બધું નહીં કરો, બધું નહીં કરો, પછી એવું થાય હા એ આ સબ્જેક્ટ ગમે છે ચલો એની અંદર ટોપ કરીએ, પણ એવું ના થાય એકની અંદર ટોપ કરો અને બીજાની અંદર બ્લોક લાવો, એનો શું મતલબ છે? એટલે એવું નથી કરવાનું કે એક સબ્જેક્ટને બહુ જ વધારે ટાઈમ આપવાનો, બહુ જ વધારે એને એને વેઇટેજ આપવાનો. ના 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 ના, બધા સબ્જેક્ટની તમારે પ્રિપેરેશન કરવી જ પડશે. તો એ પ્રિપેરેશન કરવા માટે હું એવું કહું કે તમારો ઓલમોસ્ટ બધાનો 70% જો સિલેબસ થઈ જતો હોય તો બેટર છે. 70% એટલે 70%માં તમારે ચૂઝ શું કરવાનું? તો ચૂઝ કરવાનું તમારે આઈએમપી. હવે આઈએમપી ક્યાંથી મળશે? આઈએમપી તો નથી મળતી યાર, એના તો ડખા છે. જૂના પેપર્સ છે તમારી પાસે? જૂના પેપર ક્યાંથી હોય? સિલેબસ ચેન્જ થઈ ગયો અને બધું ચેન્જ ના થઈ ગયું, લાસ્ટ યર સિલેબસ ચેન્જ થઈ ગયો. પણ મિત્રો સિલેબસ ચેન્જ થયો પણ તમારા મોટા ભાગના જે પેપર છે ને એ આઈધર એ જ નામથી ઓર કંઈક બીજા થોડાક ચેન્જ નામમાં થઈ ગયો, એવા નામથી પહેલાં જૂના સિલેબસમાં આવતા હતા. કદાચ અલગ સેમિસ્ટર બની શકે કે અમુક થર્ડ સેમિસ્ટરમાં તમારે અત્યારે આવતા એ પહેલાં ફોર્થ સેમિસ્ટરમાં આવતા બની શકે. હું મિત્રો મેથ્સની વાત કરું તો પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ એ પહેલાં પણ આવતું હતું ફોર્થ સેમિસ્ટરની અંદર, કમ્પ્યુટરની અંદર, સિવિલની અંદર, બાયોમેડિકલની અંદર. હા હા હા, આ જ બધું આવતું હતું મિત્રો. થોડું ઘણો અમુક યુનિટ્સની અંદર ચેન્જ છે, અમુક ટોપિક્સની અંદર ચેન્જ છે, બાકી ખાસું એવું આવતું હતું. મિત્રો એપ્લાઇડ મેથેમેટિક્સ ફોર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પણ અગેન ફોર્થ સેમમાં આવતું હતું અલગ અલગ બ્રાન્ચીસની અંદર. તો એ તમારે ખાસ ચેક કરવું પડે કે ભાઈ આ મારો જે અત્યારનો સબ્જેક્ટ છે એ પહેલાં કયા નામથી અને કયા કોડ સાથે હતો, અને બસ એ જૂના પેપરો ડાઉનલોડ કરી લો. એની અંદર મિત્રો જે પણ ક્વેશ્ચન્સ વધારે પૂછાયેલા છે, FAQs છે જે છે, એને પ્રિપેર કરી નાખો. ઓલમોસ્ટ તમારું સારું મિત્રો કોઈ પણ એક્ઝામની અંદર જૂના પેપરનો પેપર જે સેટર હોય ને જૂના પેપર્સનો રેફરન્સ લે જ, અને આ વખતે પણ લેશે જ. તો જૂના પેપરોની પ્રિપેરેશન કરી નાખો, ખાસ આટલું કરી જ નાખો મિત્રો. હવે વાત કરું થોડી ફાયદાની. મિત્રો તમારી જબરજસ્ત ડિમાન્ડ, તમારો જબરજસ્ત રિસ્પોન્સ હતો અને બહુ જ બધા લોકોનું કહેવું હતું કે તમારા લેક્ચર્સ વિડીયોઝ બહુ જ સરસ હોય છે, બધી જ બહુ સારી રીતે ખબર પડી જાય છે અને બહુ જ એકદમ સિમ્પ્લિફાઈડ વેમાં તમે સમજાવો છો. પણ હવે એક્ઝામનો ટાઈમ ઓછો બાકી રહ્યો છે ને હવે જો તમારા કોર્સિસને તમારા વિડીયોઝને પરચેસ કરીશું તો થોડુંક મોંઘું પડે એવું છે. તો જરાક થોડુંક રિઝનેબલ કરી આપો મિત્રો. સાચી વાત છે, એક્ઝામને બહુ જ ઓછો ટાઈમ બાકી રહ્યો છે, એટલા માટે તમારા માટે મિત્રો, ખાસ તમારા માટે 20% ફ્લેટ ઓફ થર્ડ સેમિસ્ટરના મેથ્સના બધા જ કોર્સિસની અંદર, બધા જ પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સના અને એપ્લાઇડ મેથેમેટિક્સ ફોર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના જેટલા પણ કોર્સિસ આપણી નિર્માણ એકેડેમી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે એ બધા જ કોર્સિસ ઉપર 20% ઓફ કરી નાખ્યું છે મિત્રો. 11th ફેબ્રુઆરીથી 18th ફેબ્રુઆરી સુધી આ
આ વીક મિત્રો બધા જ કોર્સિસ ઉપર 20% ઓફ છે, તો હવે રાહ ના જોતા મિત્રો, આવો મોકો નહીં મળે, તમારે કૂપન કોડ યુઝ કરવાનો, આ ના ભૂલતા, કૂપન કોડ યુઝ કરવાનો છે મિત્રો MAT20, આ કૂપન કોડ યુઝ કરશો એટલે ફ્લેટ તમને 20% ઓફ મળી જશે કોઈ પણ મેથેમેટિક્સ, થર્ડ સેમ ના મેથેમેટિક્સ ના કોર્સ ઉપર. તો હવે આ કોર્સિસ ક્યાં મળશે મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ આપેલી છે, નિર્માણ એકેડેમી એપ્લિકેશન ની પણ લિંક આપેલી છે, અને આ બધા કોર્સિસ જે પણ બધા અવેલેબલ છે, ફૂલ કોર્સ છે, ક્રેશ કોર્સ છે મિત્રો, યુનિટ વાઇઝ કોર્સિસ પણ છે, અને પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ ની અંદર ફોર્મ્યુલાસ પ્લસ જે સ્ટડી મટીરિયલ છે મિત્રો એના પણ કોર્સિસ છે. સ્ટડી મટીરિયલ ની અંદર અત્યાર સુધીમાં GTU માં જેટલા પણ પેપર્સ પૂછાઈ ગયા, જેટલા પણ ક્વેશ્ચન્સ પૂછાઈ ગયા, બધા જ ક્વેશ્ચન્સ ને આપણે યુનિટ વાઇઝ ટોપિક વાઇઝ બાયફર્ગેટ કરેલા છે, એની ક્વેશ્ચન બેંક બનાવેલી છે, અને એનું સોલ્યુશન પણ અવેલેબલ છે. પ્લસ આપણા જે લેક્ચર્સ છે એની લેક્ચર નોટ્સ પણ અવેલેબલ છે મિત્રો. બહુ જ ડિમાન્ડિંગ એ કોર્સ છે, છતાં પણ તમારી મરજી, તમે બધા જ કોર્સિસને જરાક એક વખત જોઈ લેજો, અને તમારા માટે જે યોગ્ય, તમારા માટે જે કન્વિનિયન્ટ લાગે, અને જે તમે અફોર્ડ કરી શકો મિત્રો, એ કોર્સને પરચેસ કરી જ લેજો. હવે મોકો નહીં મળે, હવે આ છેલ્લો ટાઈમ છે તમારા માટે પણ, અને મિત્રો બહુ જ બહુ જ બહુ જ તમને યુઝફુલ થશે એની મારી ગેરંટી છે, અને જો પ્રોપર પ્રિપેરેશન કરશો તો સ્કોર થશે, પાસ નહીં થાવ સ્કોર થશે મિત્રો, એની મારી ગેરંટી છે ડેફિનેટલી. સો ખાસ મિત્રો આ વિડીયોને બને એટલો, જેટલો પણ તમારાથી શેર થાય એટલો કરજો, મેક્સિમમ લોકો જોડે શેર કરજો, તમારા બધા જ ફ્રેન્ડ સાથે શેર કરજો, એટલે એ લોકોને પણ પ્રિપેરેશન કેવી રીતના કરવી એ પણ ખબર પડે, અને નિર્માણ એકેડેમીના કોર્સિસની પણ મિત્રો ખબર પડે. અને તમે તો નિર્માણ એકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે ને, ના કર્યું તો હાલ જ કરી લો, અત્યારે જ મિત્રો કરી લો, અને આ જે છે એનો એડવાન્ટેજ લઈ લો. ખાસ 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 કૂપન કોડ અપ્લાય કરવાનું ભૂલતા નહીં મિત્રો. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી જ લેજો હજી પણ ના કરી હોય તો, અને ખાસ એના વિડીયોઝને, આ વિડીયો અને એના બધા જ વિડીયોઝને મિત્રો તમારા બધા જ ફ્રેન્ડ સાથે તમારા બધા જ સોશિયલ મીડિયા ગ્રુપ્સની અંદર શેર કરવાનું ભૂલતા નહીં. આપણા વિડીયોઝને લાઇક કરજો, અને એની ઉપર તમારા રિવ્યૂઝ, તમારા સજેશન્સ મિત્રો ખાસ કોમેન્ટ કરજો. પ્લસ ફેસબુક પેજ છે, ઇન્સ્ટાગ્રામ પેજ છે, નિર્માણ એકેડેમીના નામથી જ છે, એને લાઇક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. મિત્રો નિર્માણ એકેડેમી એપ્લિકેશનની અંદર ઘણા બધા કોર્સિસ તો અવેલેબલ છે જ, પણ ઘણા બધા ફીચર્સ પણ અવેલેબલ છે, અને એમાંનું એક ફીચર છે ચેટ્સ, જેની અંદર તમે તમારા કોઈ પણ ડાઉટ્સને મને પૂછી શકો છો મિત્રો, અને આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ સોલ્વ ઓલ યોર ડાઉટ્સ. પ્લસ એની અંદર ચેટ્સની અંદર જ મિત્રો તમે તમારું પોતાનું ગ્રુપ બનાવી શકો છો, તમારા ફ્રેન્ડ્સને એડ કરી શકો છો. પ્લસ આઇકોન છે, પ્લસ આઇકોનને પ્રેસ કરશો અને એની અંદર ગ્રુપ બનાવશો, તમારા ફ્રેન્ડ્સને એડ કરશો, તો તમારા ફ્રેન્ડ્સ સાથે મિત્રો તમે સ્ટડી ચેટ, સ્ટડીને લગતી કોઈ પણ વાત કરો, ના તમને કોઈ ઇન્ટરફિયરન્સ છે, ના તમારી વાતો કોઈ જોવે છે, ના બીજું કંઈ છે મિત્રો, ખાલી ને ખાલી એની અંદર તમે સ્ટડીને લગતી ચેટ કરી શકો છો. તમારી પાસે કોઈ સ્ટડી મટીરિયલ હોય, IMP હોય, તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી શકો છો. સિમિલરલી તમારા ફ્રેન્ડ્સ પણ તમારી સાથે શેર કરી શકે છો, તો ખાસ એ ફીચરનો એડવાન્ટેજ લો મિત્રો. વોટ્સએપની અંદર કેવું થતું કે વોટ્સએપની અંદર ભણવાની સાથે સાથે બીજી બધી વાતો થતી, બીજા બધા મેસેજીસ હોય, તો આની અંદર એવું નહીં થાય ને. બાય ચાન્સ તમે ભણો છો ને, તમને એવું થાય છે કે ભાઈ આજે ચેટ્સના નોટિફિકેશન છે એને તમારે મ્યુટ કરવા છે, તો એ પણ તમે કરી શકો છો. જ્યારે પણ તમે રિલેક્સ થાવ, ભણવાનું થોડો ઘણો બ્રેક લો, ત્યારે તમે ફરી પાછા અનમ્યુટ કરીને જેટલા પણ મેસેજીસ છે યા જેટલું પણ છે એ બધું તમે જોઈ શકો છો. So keep learning, keep sharing, and thank you.